અમદાવાદમાં ત્રીજા દિવસે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે અમે અમારી માંગણીઓ પૂરી કર્યા પછી જ ઉપવાસ છોડીશું. હાર્દિક પટેલ હારશે નહીં તેવું પણ તેણે જણાવ્યું હતું. હાર્દિકભાઈ તબિયત બગડી જશે ને ફલાણું ને ઢીકણું ને આ ઘોડાને કઈ થાય એમ નથી એટલે ચિંતા ન કરતા. લડાઈ જ્યાં સુધી ન્યાય તરફ નહીં પહોંચે ત્યાં સુધી આપણે આ લડાઈને લડવાની છે. ભારતીય જનતા પાર્ટી જે પણ કાંઈ કર્યું છે દુઃખની વાત છે, પણ હવે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ અપેક્ષા ન હોઈ શકે. હું તો હંમેશા કહું છું સરકાર પાસે અપેક્ષા રાખવાની હોય છે અને સરકારનો મતલબ રાજ્યપાલથી માંડીને તમામ લોકો થાય છે. બસ એ લોકોના સાથ અને સહયોગની જરૂર છે. વારંવાર એવું કહેવામાં આવે છે કે આ આંદોલન કોંગ્રેસનું છે, આ આંદોલન ફલાણાનું છે. હું વારંવાર કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો પણ અહીંયા આવી જાય જેથી આ આંદોલન ભારતીય જનતા પાર્ટીનું છે એવું પણ તમે કહી શકો. અને આટલી જેટલી પોલીસ અહીંયા મારા ઘરની બહાર લગાવી છે, જો કદાચ આટલી પોલીસ 24 કલાક ને 365 દાડો લગાવવામાં આવે ને ગુજરાતમાં એક ટીપુએ દારૂ પકડાય નહીં.